કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન કરવાનું છે, બરાબર છે? અને પુનરાવર્તનમાં આપણે સૌથી પહેલા શીખવાનું છે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યામાં તમને ખબર છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તો આવી જે સંખ્યા હોય છે એને આપણે બેકી સંખ્યા કહીએ છીએ, બરાબર? આ બધી જે સંખ્યાઓ છે આ છે બેકી સંખ્યા, બરાબર? હવે આપણો પ્રશ્ન થાય કે વિભાજ્ય સંખ્યા એટલે શું? વિભાજ્ય સંખ્યા એટલે કે ભાગી શકાય એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ, બરાબર? એટલે જે સંખ્યાને આપણે ભાગી શકાય એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને ભાગી ન શકાય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે જે સંખ્યાને ભાગી શકાય નહીં તે સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે બેકી સંખ્યા આપણે જોઈ ગયા, તો એકી સંખ્યા એટલે કઈ? તો એક, ત્રણ, પાંચ, સાત અને નવ, આ સંખ્યા જો એકમના સ્થાનમાં હોય તો એવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહેવામાં આવે છે, બરાબર? તો આ સંખ્યા કઈ થઈ? એકી સંખ્યા, બરાબર? હવે આપણે જોઈશું આગળ કે ચાવીઓ વિશે સમજીશું. મિત્રો, હવે આપણે ચાવીઓ વિશે વાત કરીએ. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાને આપણે પાંચ અને દસ વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, બે, ચાર, છ કે આઠ હોય તેવી સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાના એકમના અંકનો સરવાળો ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાના એકમના અંકના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપણે નવ વડે નિશેષ ભાગી શકાય છે. સંખ્યાની જમણી બાજુથી એકી સંખ્યાના સ્થાને રહેલો અંક અને જમણી બાજુથી બેકી સંખ્યાને રહેલા અંકનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી, શૂન્ય હોય કે અગિયાર હોય, શૂન્ય હોય કે અગિયારનો ગુણક હોય તો તે સંખ્યાને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે. બે અંકોની સંખ્યાના સ્થાન અદલાબદલ કરતાં મળતી સંખ્યા અને મૂળ સંખ્યાના સરવાળાને પણ આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે. આપણે ઉદાહરણ લઈએ, નેવ્યાસી છે અને છન્નું છે. નેવ્યાસીના અંકના સ્થાનની અદલાબદલી કરતાં અઠ્ઠાણું મળે, એટલે કે મૂળ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો આપણે કરીશું તો નેવ્યાસી વત્તા અઠ્ઠાણું બરાબર કેટલા થાય? એકસો સિત્યાસી થાય. જુઓ, એકસો સિત્યાસી ભાગ્યા અગિયાર કરીએ તો આપણને સત્તર મળે, બરાબર? આમ મૂળ સંખ્યા અને નવી સંખ્યાના સરવાળાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે. છન્નું, બરાબર? તો મૂળ સંખ્યા છન્નું, અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા ઓગણસિત્તેર, એટલે છન્નું વત્તા ઓગણસિત્તેર બરાબર એકસો પાંસઠ થાય. એકસો પાંસઠને જો અગિયાર વડે આપણે ભાગીશું તો જવાબ પંદર આવશે, એટલે કે મૂળ સંખ્યા અને તેની સંખ્યા નવી સંખ્યાના સરવાળાને પણ અહીંયા જો આપણે અગિયાર વડે ભાગી શકાય છે. હવે બે અંકોની સંખ્યાના સ્થાન અદલા બદલ કરતાં મળતી સંખ્યા અને મૂળ સંખ્યાના તફાવતને આપણે નવ વડે નિશેષ ભાગી શકાય છે. જેમ કે સત્યાવીસ છે, બરાબર છે? તો સત્યાવીસના અંકોના સ્થાન અદલા બદલ કરતાં આપણે બીજી સંખ્યા કઈ મળશે? બોતેર મળશે, એટલે બોતેરમાંથી સત્યાવીસ જો જતા રહેશે તો પિસ્તાળીસ થાય, તો નવ વડે આપણે ભાગીશું તો આપણને પાંચ મળશે. આમ નવી સંખ્યા મૂળ સંખ્યાના તફાવતને નવ વડે નિશેષ ભાગી શકાય છે. ત્રણ અંકોની વાત કરીએ તો ત્રણ અંકોની સંખ્યાના એકમના
અને સોના સ્થાન નહીં, અદલા બદલ કરતા મતી સંખ્યા મૂળ સંખ્યાના તફાવતને 99 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા 257 છે, બરાબર. સોની સ્થાન કિંમત 2 છે, એકમની સ્થાન કિંમત 7 છે, બરાબર. તો એની હવે જો આપણે અદલા બદલી કરીએ તો 7 જે છે એ 2ના સ્થાને જશે અને 2નું સ્થાન 7માં આવશે, એટલે નવી સંખ્યા 752 થાય. એમાંથી 257 મૂળ સંખ્યા આપણે માઇનસ કરી દઈએ તો 495 થાય. એને જો 99 વડે ભાગીશું તો આપણને 5 મળશે. એટલે આ રીતે આપણે નવી સંખ્યા મળી શકશે. હવે તમે અહીંયા કરી શકો, 842 છે, બરાબર. એકમની સંખ્યા સોના સ્થાને, સોની સંખ્યા એકમના સ્થાને જશે તો નવી સંખ્યા 248 મળશે. 842 નવી સંખ્યા હતી, એમાંથી 248 માઇનસ કરી દઈશું તો આપણને 594 મળશે. એને જો 6 વડે આપણે નીચે ભાગીશું, 99 વડે ભાગીશું તો 6 જવાબ મળશે. એટલે આમ મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો તફાવત આપણે 99 વડે પણ નિશેષ ભાગી શકાય છે. હવે 3 અંકોની સંખ્યાના એકમના સ્થાનનું અદલા બદલ કરતા મળતી બીજી 2 સંખ્યાના મૂળ સંખ્યાના સરવાળાને 37 વડે નિશેષ ભાગી શકાય છે. જો અહીંયા એક કેટલા છે, 427 છે. અંકોની સ્થાનનું અદલા બદલ કરીએ, બરાબર, તો 700 કેટલા થશે, 42 થાય. જો 7 અને 4 આમ ગયા, મૂળ સંખ્યા હતી 274, બરાબર છે. આ સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો જો 427, 742 અને 274, બધાનો સરવાળો કેટલો થશે, 1443. એને જો 37 વડે ભાગીશું તો આપણને એટલે એને 37 વડે નિશેષ ભાગી શકાય. અર્થાત મૂળ સંખ્યા અને મળતી બીજી 2 સંખ્યા, કઈ સંખ્યા, બીજી 2 મળતી સંખ્યાને સરવાળો ને આપણે 37 વડે ભાગી શકાય છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે, એ ખાલી તમારે જોવાનું છે. હવે આપણે આગળ જઈશું. ઉદાહરણ લઈએ, 96 છે, આને આપણે જો કરવું હોય તો કેવી રીતે કરાય, બરાબર. 2 ભાગ કરી દેવાના, તો 9 અને 6 થાય. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય, 9 અને 6 15 થાય, બરાબર છે. આ 1 જે છે એ વધી આવશે, બરાબર. તો આ વધી ક્યાં ઉમેરશો, આ 9 ની અંદર. તો 9 અને 1 કેટલા થશે, 10. 5 અને 6 અને જવાબ શું આવશે, 10 56. તો આપણે જ્યારે નિયમિત અભ્યાસ કરીશું ત્યારે આવા કેટલાક ઉદાહરણો તમને જોવા મળશે. આજનો આ પુનરાવર્તનનો વિડીયો હતો. પુનરાવર્તન કરતા રહેશો તો તમે ગણિતમાં આગળ વધી શકો છો. હવે આપણે જ્યારે ફરી મળીશું ત્યારે આપણે આપણા પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.